नमस्कार, आप जोई रहा छो गुजरात प्राइम टाइम बुलेटिन। हूँ छु अपनी साथे झरणा सोनी। राज्य में शिक्षण स्तर सुधारवानी मोटी मोटी बातों तो थाय छे, परंतु राज्यना घणा एवा गामडाओ छे कि ज्यां सरकारी शाळानी हालत बिस्मार छे, अथवा तो केटलाक गामडाओमां सरकारी शाळाना अभावे बाळकोए बाजूना गाममां भणवा जवुं पड़े छे। त्यारे आजे एक एवी सरकारी शाळानी वात करवी छे कि जे एक बे वर्षथी नहीं परंतु छेल्ला 50 वर्षथी चाले छे। आ शाळा कोई स्कूल बिल्डिंगमां नहीं परंतु दुकाननी अंदर चाले छे। અહીં ભણે છે ગુજરાત, શરમ કરો શરમ, આ રીતે ભણશે ગુજરાત। અત્યારે અમે શટરવાળી દુકાનોમાં ભણી રહ્યા છીએ, અમારે ઘણી પ્રોબ્લેમ ભોગવવી પડે છે। સુવિધા સભર શિક્ષણના દાવાઓના પોલ ખોલતા દ્રશ્યો, ચોમાસામાં હે ને પાણી ગરી જાય છે અંદર, શૌચાલયની સુવિધા નથી। ગુજરાતનું ભાવિ દુકાનમાં ઘડાય છે। રૂમની ઉપરથી પોળા પડે છે, ઢોર ઘડી જાય છે। ધોરાજીમાં 50 વર્ષથી દુકાનમાં ચાલતી શાળા। રાજ્યની પ્રાથમિક શાળાની વાત આવે એટલે સામાન્ય રીતે વિશાળ મેદાન સાથેની નડિયાના છાપરા સાથેની શાળા નજર સામે આવે। તમે દુકાનમાં ટ્યુશન ક્લાસીસ કે અન્ય કોઈ ક્લાસીસ જોયા હશે, પણ ક્યારેય જોયું કે સાંભળ્યું પણ છે કે દુકાનમાં કોઈ સરકારી શાળા ચાલતી હોય? માનવામાં ન આવે તેવી આ ઘટના 100% સાચી છે। હવે અમે આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમે ચોંકી ઉઠશો। તમે માનશો નહીં કે આ ગુજરાત જ છે ને। જી હા, આ રાજકોટ જિલ્લાનું ધોરાજી છે। અહીં 50 વર્ષથી ચાલતી શાળા નંબર 14 એક રોડ ઉપર આવેલ વ્યાપારી દુકાનોમાં ચાલે છે, ત્યારે સરકારના દાવા કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત પોકળ સાબિત થાય છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે છે રાજકોટ જિલ્લાના ધોરાજીના કુંભારવાડામાં આવેલા શાળા નંબર 14ની। રોડ ઉપર આવેલી આ દુકાનોના લોખંડના શટર અડધા ખુલ્લા અને બંધ છે। તે હકીકતમાં કોઈ દુકાન નથી, પરંતુ અહીં ચાલતી ધોરાજીની શાળા નંબર 14 છે। આ શાળા 1962માં અસ્તિત્વમાં આવી, ત્યારથી તે અહીં જ આ રોડ ઉપર આવેલ ભાડાની દુકાનોમાં બેસે છે। આ શાળામાં સુવિધા નથી, સરકારને વિનંતી છે કે આ શાળાને નવી બનાવવાની, દુકાનોમાં ભણી હોય, શાળા નબળી છે, શૌચાલયની સુવિધા નથી, સરકારને વિનંતી શૌચાલય અને મેદાન બનાવે। અહીં ભણતા વિદ્યાર્થીઓના નસીબ ગણો કે કર્મોની કઠણાઈ, જે દુકાનોમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે તે પણ હવે જર્જરિત થઈ ગઈ છે। હવે આ દુકાનોમાં પણ બેસતા ડર લાગે છે, વરસાદમાં પાણી અંદર આવી જાય છે, શિયાળામાં તીવ્ર ઠંડી અને ઉનાળામાં કાળઝાળ ગરમી મારી નાખે છે। અરે, ઘણીવાર તો રસ્તા પર રખડતા ઢોર પણ આ ગજબની શાળામાં ઘૂસી જાય છે। વિદ્યાર્થીઓ બિચારા બોલી બોલીને થાકી ગયા કે અમને ક્યારે નવી શાળા મળશે। અમારી સરકારને વિનંતી છે કે અમને એક સારી સ્કૂલ મળે, પણ અમારે અહીંયા બાજુમાં સ્કૂલમાં આ સ્કૂલનું ભૂમિપૂજન પણ થઈ ગયું છે, પણ અત્યારે એ સ્કૂલનું હજી નક્કી નથી કે અમારને સ્કૂલ મળે કે ન મળે। અત્યારે અમે શટરવાળી દુકાનોમાં ભણી રહ્યા છીએ, અટાણે અમારે ઘણી પ્રોબ્લેમ ભોગવવી પડે છે, અટાણે રૂમની ઉપરથી પોળા પડે છે, ઢોર ઘડી જાય છે। 1962માં શાળા અસ્તિત્વમાં આવી હતી અને ત્યારથી જ ભાડા પેટે રાખેલી દુકાનમાં બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। દુકાનની અંદર બાળકોને બેસવા માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। આ શાળામાં 170 જેટલા વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે અને 6-8 જેટલા શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે। 50 વર્ષથી આ શાળા આ રીતે ચાલતી આવી છે અને સ્થાનિક લોકો આ શાળાના નવીનીકરણની માંગણી કરી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી શાળાના આચાર્યએ અનેક રજૂઆતો અને પત્રો સરકારને લખી ચૂક્યા છે, પરંતુ અનેક રજૂઆતોનું પરિણામ શૂન્યનું શૂન્ય જ રહે છે। હું એવી આશા રાખું છું કે 4 નંબર સ્કૂલ વેલાસર પડે અને ત્યાં નવું અમારે બિલ્ડિંગ બને એવી આશા છે। અટાણે તો તમે જુઓ છો, આ જે છે એ અમારી 11 દુકાન જે શટરવાળી છે, 1962થી છેલ્લા 60 વર્ષથી આ સ્કૂલ છે એ શટરવાળા મકાનની અંદર દુકાનોની અંદર ચાલે। આ બાબતે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર સામે બાયો ચડાવી છે, જો નવી શાળાના નવા બિલ્ડિંગનું કામ શરૂ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જો ટૂંક સમયમાં મંજૂર થયેલું આ કામ શરૂ કરવામાં નહીં આવે તો ના છૂટકે મારે વાલીઓને સાથે લઈ અને આંદોલનનો રાહ અપનાવવો પડશે। શાળાએ વિદ્યાર્થીનું બીજું ઘર કહેવાય, આ વાતમાં કોઈ નવાઈ નથી, પરંતુ શાળા હોવી તો જોઈએ ને। દુકાનમાં ચાલતી શાળાને જોતા ગતિશીલ ગુજરાત અને શિક્ષિત ગુજરાત, પઢેગા ગુજરાતના સૂત્રો ધોરાજીમાં પોકળ સાબિત થઈ રહ્યા છે। શિક્ષણ માટે મોટી મોટી વાતો કરતા તંત્રને ધોરાજીની આ દુકાનોમાં 50 વર્ષથી ચાલતી શાળા ક્યારેય દેખાતી જ નથી।
ત્યારે ચોક્કસથી પ્રશ્ન થાય કે આવી રોડ ઉપરની વ્યાપારી દુકાનોમાં બેસી કે ગુજરાત કેમ ભણશે કે કેમ આગળ આવશે। આ વખતે તો 50 વર્ષમાં જે કોઈ સરકાર કે મંત્રી ન કરી શક્યા તે કામ કરી ઇતિહાસ સર્જી દો, એક નાનકડી શાળા બનાવી દો। ભણે ગુજરાત ગણે ગુજરાતના અભિયાન ચાલે છે, પરંતુ નવસારીના બિલીમોરામાં કરુણતા એ છે કે જ્યાંથી પાયાનું શિક્ષણ મળે છે તેવી આંગણવાડીના પાયા જ હચમચી ગયા છે। આંગણવાડીઓમાં પીવાના પાણીની પણ સુવિધા નથી। શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વાંચે ગુજરાત ભણે ગુજરાત જેવા નારાઓને પોકળ સાબિત કરવા માટે આ દ્રશ્ય પૂરતા છે। આવતીકાલના ભવિષ્ય સાથે થઈ રહ્યા છે ચેડા। આ છે નવસારી જિલ્લાના બિલીમોરાની આંગણવાડીઓ। બિલીમોરામાં 6 આંગણવાડીઓ તો છે, ત્યાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણવા પણ આવે છે। આંગણવાડીઓમાં છાત્રોને ભણાવવા માટે શિક્ષકો પણ છે, આંગણવાડી માટેનું બિલ્ડિંગ પણ છે, પીવાના પાણી માટે ટાંકી પણ છે, પણ પાણીની સુવિધા કરવાનું ભૂલી ગયા। ખાટલે મોટી ખોટ એ છે કે બિલીમોરાની 13માંથી 6 આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા જ નથી। નગરપાલિકા દ્વારા પાણી તો આપવામાં આવે છે, પરંતુ પાણી ઓછા ફોર્સથી આવતા પાણી આ ટાંકી સુધી પહોંચતું નથી, એટલે આંગણવાડીઓમાં આવતા છાત્રો અને શિક્ષકો પાણી વગર રહે છે, આખો દિવસ તરસ્યા। આંગણવાડીમાં પાણી પહોંચાડવા માટે ટેન્કરનો સહારો લેવો પડે છે। જે આંગણવાડીઓ છે બિલીમોરા ખાતે એ કુલ 13 જેટલી છે, એક બની રહી છે, એટલે આમ 12 કાર્યરત છે, પણ 12 કાર્યરતમાંથી 6માં તો પાણી પહોંચતું જ નથી, અને પહોંચે છે તો ઓછા ડબ્બાથી પહોંચે છે, જેથી ભૂલકાઓને તકલીફ પડે છે। તો આ તકલીફ સત્તાધીશોએ દૂર કરવી જોઈએ, ભલે આંગણવાડીનું સંચાલન કોઈ પણ કરતું હોય। એવું નથી કે આ અંગે કોઈએ નગરપાલિકાને રજૂઆત ન કરી હોય, અનેકવાર પાણીની પારાયણની ફરિયાદ કરવા છતાં બિલીમોરા શહેરમાં આવેલા ઓરિયા મોરિયા વાલ્મીકી નગર સહિતના વિસ્તારોમાં જ્યાં આંગણવાડી વિસ્તારમાં પાણીનું ટીપું પણ પહોંચતું નથી। આ દરેક આંગણવાડીના ઉપર ટાંકી તો મૂકવામાં આવી છે, પરંતુ અપૂરતા દબાણના કારણે પાણી ટાંકીમાં ચડી શકતું નથી, જેના કારણે શૌચાલય તેમજ વાપરવાનું પાણી મળતું નથી, જેના પગલે આંગણવાડી વર્કરોને તકલીફનો સામનો કરવો પડે છે અને સ્વચ્છતાના પણ પ્રશ્નો ઉદ્ભવે છે। નગરપાલિકાએ તમામ આંગણવાડી 9 આંગણવાડી નગરપાલિકાએ બનાવેલી છે અને 3 જિલ્લા પંચાયતે બનાવેલી છે। એમાં નગરપાલિકાનું વોટર કનેક્શન આપવાનું એસ્ટિમેટ બનાવેલું છે અને આગામી સામાન્ય સભામાં મંજૂરી હેઠળ જશે। આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીઓનું સંચાલન કરવામાં આવે છે। આંગણવાડી કેન્દ્રમાં સવારથી બાળકો ભણવા આવે છે। આંગણવાડી કેન્દ્રમાં પાયાની તેમજ બાળકોને જોઈતી તમામ રમકડા, ખાવાની સુવિધા અને આનંદ સાથે ભણાવવાના સંસાધનો આપવામાં આવ્યા છે, પણ પાણીની વ્યવસ્થાના અભાવે આવતીકાલના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। રાજ્યમાં ગુજરાતના શિક્ષણ મોડેલની મોટી મોટી વાતો તો થાય છે, પણ આ સંજોગોમાં પાણી વગર ક્યાંથી ભણે ગુજરાત? તમે ખડેધડે હોય, તમે તંદુરસ્ત હોય, જીવિત હોય, પણ સરકારી ચોપડે મૃત હોવાની જાણકારી મળે તો? તમે જીવિત હોવ છતાં તમને તમારા નામનો મરણનો દાખલો નીકળી જાય તો? આવું જ કંઈક થયું નસવાડી તાલુકાના સરીપાણી ગામના એક ખેડૂત સાથે। કાગજ ફિલ્મને પણ ટક્કર મારે તેવી ઘટનાનો જુઓ આ રિપોર્ટ। હાથમાં હું જીવિત છું તેવા પોસ્ટર લઈને ફરતા વ્યક્તિ છે નસવાડીના સરીપાણી ગામે રહેતા કનુભાઈ રાઠવા। તે ભગવાનના આશીર્વાદથી હજુ તો ખડેધડે છે, હાલી શકે છે, કાળી મજૂરી કરી ઘરનું ગુજરાન પણ ચલાવે છે, પરંતુ સરકારી ચોપડે કનુભાઈ રાઠવા મૃત છે। જી હા, તમે બરાબર સાંભળ્યું, આજના સમયમાં સૌને લઈ લેવાની લાલસા છે। ઘોર કળિયુગમાં તો નાણાં માટે કે જમીન માટે આજના સંતાનો કોઈ પણ હદ સુધી જતા અચકાતા નથી। સંતાનો વારસાઈમાં મળતી જમીનો માટે કેટલાય કાવા દાવા કરે છે, જીવતા માતા પિતાને મૃત પણ જાહેર કરી દે છે। આવું જ થયું કનુભાઈ સાથે। કનુભાઈ જ્યારે સૌરાષ્ટ્રમાંથી મજૂરી કરીને પોતાના વતનમાં આવ્યા ને કોઈ કામથી 7-12નો દાખલો કઢાવવા જતા તેઓ સરકારી ચોપડે મૃત હોવાનું જાણવા મળતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ। આ છોકરા ભણાવવા માટે અમે એને નકલો કઢાવવા ગયા ત્યારે અમને ખબર પડી કે તમારું નામ એમ કે જમીનમાંથી કમી થયેલ છે એ રીતનું જાહેર થયું। પછી અમે મામલતદાર પાસે પૂરી નકલો કઢાવી અમે તપાસ કર્યું તો જાણવા મળ્યું કે આને મરણ કરેલ છે।
આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના ભત્રીજાએ જમીન પડાવી લેવા કાકાને 15 વર્ષ પહેલા જ અપરિણીત હોવાનું કહી મૃત જાહેર કરી દીધા હતા. સરકારી ચોપડા ઉપરથી કનુભાઈ રાઠવાનું 7-12 અને 8-અમાંથી નામ કમી કરાવી નાખ્યું. અધિકારીઓએ પણ કંઈ પણ વિચાર્યા વગર નામ કમી કરી નાખ્યું. એટલે અમને ખબર પડી કે અપરિણીતને મરણ એમ કરીને નામ કાઢી નાખેલું હતું. એટલે પછી અમે શું કરીએ સર, અમારા છોકરાનું ભણવાનું બી બગડે છે. અમારી જમીન ભરવાડા ગામમાં છે, પણ મારા કાકા સસરાએ મારા સસરાનું નામ નિસંતાનને મરણ કરીને કઢાવી નાખેલું. એ 8 એકર છે ને પેલી કલેડિયાવાળી 2.5 એકર છે, તે બી અમારે મજૂરી કરીને જીવવું પડે. ચોંકાવનારી વાત તો એ છે કે જેમણે કનુભાઈનું નામ કમી કરાવ્યું તે કનુભાઈને ઓળખતા જ ન હોવાનો દાવો કરે છે. કનુભાઈ તેના સગા ન થતા હોવાથી ભળતા વ્યક્તિનું નામ પેઢીનામામાં હોય એટલે કમી કરાવ્યાનું રટણ કરે છે. મારા જે આ જમીનની અંદર ભાગીદારી ધરાવવા માંગે છે એને મેં મારા કાકા છે ઓળખતા નથી, ડુપ્લિકેટ કાકા બનીને મારી જોડે જમીન માંગે છે બરાબર. એમનું કંઈક એવો પુરાવો હોય તો ગામમાં હોય અમારે બરાબર, પણ એવું જ કંઈક છે નથી. તો હવે સાહેબ મારે 2018ની મય પછી એમને કઈ રીતે એવી રીતે ખોળવાનું કે આ કયા મારા સંબંધી છે, એટલે મેં એમનું નામ રેકોર્ડમાંથી કાઢી નાખ્યું હતું. બીજી તરફ કનુભાઈ પાસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના પુરાવા છે, પંચાયતનો હયાતીનો દાખલો છે અને તે જીવતા હોવાના તમામ પુરાવા પણ રજૂ કરી રહ્યા છે. જીવિત સાબિત કરવા આમથી તેમ ધક્કા ખાઈ રહ્યા છે, છતાં તંત્ર તો આ વ્યક્તિને જીવિત માનવા તૈયાર જ નથી. સરકારી ઓફિસે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા. આખરે એક સમાજ સેવક તેમની વહારે આવ્યા છે. આ સરકારી તંત્રને બેદરકારીને લીધે અને તલાટી ગામ મંત્રી બીટી ભીલ દ્વારા જે કંઈક અંદર સહી સિક્કા કરેલા છે એમને ખોટા પેપર રજૂઆત કરીને ખોટા પેપર બનાવડાવીને ખાલી સોગંદનામા પર એમના નામો કમી કરાવડા એમનો હક છીનવેલ છે. સરકાર શ્રી કર્મચારીઓને મારી એક નમ્ર વિનંતી છે કે એમનો હક પછી પરત આપવા મારી વિનંતી છે. પરિવારના સભ્યોએ તો જમીન માટે તરકટ રચ્યું, પરંતુ આ ઘટનામાં તંત્ર કેટલું બેદરકાર છે તે વાત છતી થાય છે. હાલ તો કનુભાઈ છતે જમીને જમીન વગરના થઈ ગયા છે, જમીન વગર રજડપાટ કરવાનો વારો આવ્યો છે. હવે જળ જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું, આ કહેવત સાર્થક થઈ રહી છે. અનેક આફતોમાંથી બહાર આવેલા માછીમારો ફરી એકવાર મુસીબતમાં ફસાઈ ગયા છે. ધંધો બંધ, ઘર બેસી જવાની આવે છે નોબત. આખરે કેમ? દરિયાઈ ખેડૂતો પર આવી પડી છે મોટી આફત. માછીમારોની મુસીબતનો નથી આવી રહ્યો અંત. માછીમારીના ધંધામાં આવ્યું હવે ડીઝલનું ગ્રહણ. ગુજરાતમાં માછીમાર સમાજ ઇતિહાસ બની જશે, કેમ કે ડીઝલના 7મા આસમાને પહોંચેલા ભાવને કારણે પાછલા કેટલાય સમયથી માછીમારી અને તેની સાથે સંલગ્ન વ્યવસાયમાં જોડાયેલા લોકો ભારે આર્થિક સંકટમાં મુકાયા. ડીઝલના ભાવ વધારાને કારણે આ વખતે દરેક ટ્રીપ પર 1-1.5 લાખ રૂપિયા સુધીના વધારાના ખર્ચનું ભારણ વધ્યું છે. કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ કમાવી આપનારા માછીમાર ઉદ્યોગની ભાંગી ગઈ છે કમર. અત્યારની પરિસ્થિતિ એવી છે કે અમે જે બોટ માલ લઈને આવીએ ને એનો ભાવ તો શું, કોઈ કંપની અમારો માલ લેવાય તૈયાર નથી, અને ઉપરથી ડીઝલનો જે રેટ ઊંચો છે એટલે માછીમાર તો અત્યારે સમજી લો કે પાઈ માલ થઈ જ ગયો છે, પણ જો આવું નવું આવેલું તો માછીમાર સમાજ જ નામ શેષ પૂરું થઈ જશે, ખતમ થઈ જશે, અને ખાલી નામનો એક ઇતિહાસ બની જશે કે માછીમાર સમાજ હતો. માત્ર ડીઝલના ભાવથી પરેશાની નથી, પણ કુદરતી આપત્તિઓ તેમજ ઊંચા ડીઝલના ભાવ, કોરોના અને દરિયામાં સતત માછલીઓની ઘટતી સંખ્યા, આ તમામ પરિબળોને કારણે આ માછીમારી ઉદ્યોગની જાણે કે દિવસે ને દિવસે સમસ્યાઓની જાળમાં ફસાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં ચાલુ માછીમારી સિઝનમાં પણ હજારો બોટો દરિયામાં માછીમારી કરવા જવાને બદલે બંદર પર લાંગરેલી જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં હાલમાં નાની બોટી, કુલ 5,000થી વધુ બોટો અને પિલાણા છે. તેમાંથી હાલમાં 50% બોટોને બોટ માલિકો ફિશિંગમાં મોકલવાને બદલે બંદર પર લાંગરી દેવા મજબૂર બન્યા છે. નજીકના દરિયામાં હાલમાં માછલીનો જથ્થો નહીં હોવાથી માછલીઓની શોધમાં ઊંડા મધદરિયામાં જવાની ફરજ પડે છે. ત્યાં પણ માછલીઓનો જથ્થો નહીં હોવાથી બોટ માલિકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે. ફિશિંગની 20 દિવસની એક ટ્રીપમાં બોટ માલિકોને 4.5-5 લાખ જેટલો ખર્ચ થાય છે, જેમાં 3 લાખથી વધુનું તો ડીઝલનો ખર્ચ આવે છે. તો સાથે જ ખલાસીઓને ટંડેલ સહિતના પગારો, આ તમામની સામે માછલીઓનો જે જથ્થો ફિશિંગમાં આવે છે તે માત્ર 1-1.5 લાખ જેટલો થતો હોવાથી બોટ માલિકોને નફો થવાને બદલે મોટી નુકસાની સહન કરી રહ્યા હોવાથી તેઓ બોટોને ફિશિંગમાં મોકલવાને બદલે બંદર પર લાંગરવા મજબૂર બન્યા છે.
શરૂઆતમાં માલ હોય છે પણ જે ડીઝલનો ભાવ છે એ અમને બહુ તકલીફદાયક છે. અમારી ખરેખર તકલીફ એવી છે કે અમને 70 થી 75ની વચ્ચે હોય માનો કે ડીઝલનો રેટ તો જ અમે આમાં ચલાવી શકીએ, કારણ કે જે અમને ખર્ચ જ એનો સૌથી વધારે થાય છે ડીઝલનો. એટલે 4.5 લાખ રૂપિયા જેવી અમારે બધો હિસાબ કરીએ તો 4.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે એક ટ્રીપ ખાલી બોટ મોકલવામાં. પોરબંદર સહિત રાજ્યનો માછીમારી ઉદ્યોગ છેલ્લા 4-5 વર્ષથી સતત વાવાઝોડા અને ભારે વરસાદ સહિતની કુદરતી આપત્તિઓને કારણે મુશ્કેલીમાં મુકાયો છે. તેવામાં પડ્યા પર પાટું સમાન ઊંચા ડીઝલના ભાવ અને દરિયામાં માછલીઓના સતત ઘટતા જથ્થાએ આ ઉદ્યોગ સાથે જોડાયેલ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ત્યારે માછીમાર આગેવાનો અને બોટ માલિકો સરકાર પાસે વિશેષ પેકેજની માંગ કરી રહ્યા છે. માછીમારી ઉદ્યોગ માટે સરકાર દ્વારા કોઈ વિશેષ પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો ઉદ્યોગ માત્ર નામશેષ થઈ જશે તેવી સતત ચિંતા માછીમારોને સતાવી રહી છે. દાહોદ પંથકના અન્નદાતા પર પણ આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે. ખેડૂતોને તેનો મહામૂલો પાક બરબાદ થઈ જવાનો સતાવી રહ્યો છે ડર. રાજ્યભરમાં માવઠાને લઈને ખેતીમાં કમઠાણ સર્જાયું છે. ખેડૂતોને રવિ પાકની મહેનત ધોવાઈ જવાનું સતત ડર સતાવી રહ્યો છે. માગસરમાં માવઠાના કારણે સૌથી ખરાબ સ્થિતિ છે દક્ષિણ ગુજરાતની, ત્યારે હવે મધ્ય ગુજરાત અને ખાસ કરીને દાહોદ પંથકમાં પણ આફતના વાદળો ઘેરાઈ ગયા છે. આ દ્રશ્યો છે દાહોદ જિલ્લાના. આ વિસ્તારના ખેડૂતોએ હોંશે હોંશે ચણા, ઘઉં અને મકાઈ સહિતના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ હવે માવઠાની આગાહીના કારણે આ પાક સાફ થઈ જવાના સંકેત જોવા મળી રહ્યા છે. હાલમાં આ અહીંયા જ અમારે જો નુકસાન જો ઉપરથી વાદળ સવાય વાતાવરણના હિસાબે જો વરસાદ પડે તો અમારા રવિ પાક ચણા અને ઘઉંની અંદર નષ્ટ અને નાબૂદ પ્રમાણે થઈ શકે છે. અમને 70 થી 80% અમને નુકસાન થઈ શકે છે, અને અગર જો વરસાદનું માવઠું પડ્યું તો અમારો સંપૂર્ણ ચણાના વાવેતરવાળા તમામ મિત્રો અને અમારા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ શકે છે. અમને આમાં બહુ નુકસાન જાય એવું છે, તો એના માટે કોઈ સહાય મળવી જોઈએ. નુકસાન થાય તો એવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી. અનેક મુશ્કેલીઓ અને મહેનત બાદ મોંઘા ભાવનું બિયારણ લઈને શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. ખેડૂતોએ મોંઘી દાટ જંતુનાશક દવાનો છંટકાવ કર્યો છે. જો હવે આ પાક પર વરસાદ પડે તો તમામ મહેનત ધોવાઈ જશે, ત્યારે અન્નદાતાએ મદદની માંગ કરી છે. અમારા દાહોદ જિલ્લાની અંદર અત્યારે કોમરથી વરસાદ માવઠું થવાની સંભાવના છે, તો અમારે ઘઉં, ચણા અને મકાઈનું વાવેતર કરેલું છે એમાં 100% નિષ્ફળ જવાની સંભાવના છે, તો સરકારશ્રીને અમારી અપીલ છે કે અમને વળતર આપે. ખેડૂતો આકાશ તરફ બે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન માવઠાથી બચાવજો, પાક સલામત રહેશો, ગરીબ ખેડૂતો બે પાંદડે થશે નહીં, પાયમાલ થવાનો વારો આવશે. સમાચારો મળી રહ્યા છે અમદાવાદથી. માનવ શરીરના અંગો મળવાના, જી હા, કોતરપુર વોટરવર્ક્સમાંથી મળ્યા છે માનવ શરીરના અંગ. અહીં કોહવાયેલી હાલતમાં માનવ શરીરના અંગો મળી આવ્યા છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અંગો મળ્યા છે. કેનાલ મારફતે અંગો આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ આ મુદ્દે એએમસીએ 15 મિલિયન લીટર પાણીનો નાશ કર્યો છે. સરદારનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કોહવાયેલી હાલતમાં માનવ અંગો મળી આવ્યા છે. જો કે આ અંગે જાણ થતાં તુરંત જ એએમસી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી. એએમસીએ 15 મિલિયન લીટર પાણીનો નાશ કર્યો છે. જે પાણીમાંથી આ માનવ અંગો મળી આવ્યા હતા, હવે આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે કે આખરે આ માનવ અંગો વોટરવર્ક્સમાં આવ્યા કેવી રીતે. અમદાવાદમાં સદીના સૌથી મોટા પ્રમુખ સ્વામી મહારાજના મહાશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે, અને આ મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશમાંથી ભક્તો અહીં આવી રહ્યા છે. રાજકારણીઓથી માંડી ઉદ્યોગપતિઓ પણ અહીં પહોંચી રહ્યા છે. ત્યારે એક મહિના સુધી ચાલનારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં રિલાયન્સના કોર્પોરેટ ડિરેક્ટર પરિમલ લથવાણી પણ હાજર રહ્યા. તેમનું સન્માન કરવામાં આવ્યું તો આખા નગરમાં ફરી તેઓએ પ્રકલ્પો નિહાળ્યા. સાથે જ પોતાના નિવેદનમાં કહ્યું કે આ માત્ર હરિધામ નથી, આપણા ચાર ધામ છે. ચાર ધામને ભેગા કરીએ એટલે એક સ્વામિનારાયણ મંદિર બને. પ્રમુખ સ્વામીએ કૃષ્ણ અને રામનો અવતાર છે.
પ્રમુખ સ્વામી મહારાજની અંદર આપણે સૌ ઉભા થયા છીએ અત્યારે. તો આમ આ જગ્યા જે છે એને હું ચાર ધામ ગણું છું, એક ધામ નહીં. એટલે ચાર ધામોમાં આપણે એક છીએ અહીંયા. એટલે મેં પહેલા પણ વાત કરી હતી કે મહારાજ શ્રી આપણે સ્વામીજી મહારાજ સૌ એને કહેતા કે એક સંત છે, મંત છે. મેં ત્યારે પણ કીધું હતું કે કૃષ્ણ ભગવાનનો અવતાર છે, રામ મંદિર રામ ભગવાનનો અવતાર છે. તો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે ત્યારે આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ મહોત્સવ સ્થળની મુલાકાત લીધી હતી. ઘણા વિશેષ અતિથિઓ પણ આજે મહોત્સવનો લાભ લેવા પધાર્યા હતા, જેવા કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, પંકજ પટેલ, પરિમલ નથવાણી સહિતના મહાનુભાવો અહીં હાજર રહ્યા હતા. તો સમગ્ર નગર પરિસરની ઇલેક્ટ્રિક કારમાં તેઓએ બેસીને નિહાળ્યું હતું. I have been greatly influenced by Pramukh Swami Maharaj's teachings. The footprint of Pramukh Swami Maharaj's leadership are forever embedded in my life. He showed us the great leadership is based on goodness, helping others to grow and generating joy for others was his credo. I try to implement the same philosophy in my life and work both. Duniya Bharma પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના માનવતા અને કરુણાના વિચારોને ગ્લોબલાઇઝ કરવામાં તેઓ શ્રીની ભૂમિકા અભૂતપૂર્વ રહી છે. 100 યર્સ એગો ઇઝ નાઉ ટચિંગ ધ લીવ્સ ઓફ મોર ધેન 5 crores ઓફ વોલન્ટિયર્સ થ્રુ મોર ધેન 1500 ઇન્સ્ટિટ્યુશન્સ સ્પ્રેડ અક્રોસ મોર ધેન 100 કન્ટ્રીઝ. મારા જીવનના અનેક ઉતાર ચઢાવમાં મારા પરિવાર કરતા પણ પહેલા ક્યારેક ક્યારેક જો સૌથી પહેલા કોઈનો ફોન આવ્યો હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. અને સૌથી મોટું યોગદાન પ્રમુખ સ્વામી મહારાજે કર્યું હોય તો એમને 20મી અને 21મી સદીમાં સંન્યાસ પરંપરાને પુનર્વ્યાખ્યાયિત અને પુનર્જીવિત કરવા. એમણે આપણને જે દર્શાવ્યું અને શીખવાડ્યું એ કે કોઈ પણ અપેક્ષા વિના સૌ કોઈના સુખાકારી માટે જ્યારે કોઈ કાર્ય કરાય ત્યારે એની અનુભૂતિ ઉચ્ચમ કક્ષાને આંચે છે. વસુદેવ કુટુંબકમ એન્ડ ગેટ ગેવ અસ લોટ્સ ઓફ બ્લેસિંગ ટુ અસ. આઈ હેવ મેની સચ અનફરગોટેબલ મેમરીઝ એન્ડ રિકલેક્ટ મેની ઓકેઝન મીટિંગ સ્વામીજી એન્ડ સીક બ્લેસિંગ. અને હવે જોઈએ ટોપ 3 ખબરો.